તો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલાં આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું કઉ શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે ક નેગેટિવ દેખાઈ રહ્યો છે તે દરેકે દરેક પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ વિડિયા રહ્યા છે તે બંને નંબર પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈ શકો છો અને આપના પ્રશ્નોનું સમાધાન આપ અમારી સાથે જોડાઈને મેળવી શકો છો ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તો પહેલાં બજાર વિશે જો માહિતી આપી દેવા માંગુ તો બજારે જે પ્રકારે છેલ્લે બંધ આપ્યો છે તેના પર એક નજર નાખવામાં આવે તો છેલ્લે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી અગિયાર હજાર છસો ને ત્રેવીસ પોઈન્ટ નેવું પર બંધ રહી હતી ત્રેપન પોઈન્ટ ત્રેવીસ રૂપિયાના ઉછાળા સાથે જ્યારે સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો સેન્સેક્સ એ એકસો સત્યાવીસ પોઈન્ટ ઓગણીસ રૂપિયાના ઉછાળા સાથે આડત્રીસ હજાર છસો ને બોતેર પોઈન્ટ એકાણું રૂપિયા

જી હા આપણે વાત કરી કે આ એક ભારતના કદાચ કહીએ કે ઇતિહાસમાં એક બહુ મોટું પગલું છે એમ કદાચ કહી શકાય કે જે રીતના બધી બેન્કો હવે ધીરે ધીરે મર્જ થશે બટ તેજી આવશે તો ક્યાં સુધી દેખાય છે અગત્યની વસ્તુ એ છે બેંક ઓફ બરોડા કે બેંક નિફ્ટી તેજી દેખાય છે એમાં કોઈ ના નથી બટ ક્યાં સુધી

બેંક ઓફ બરોડા એકાણું રૂપિયા એકસો અઠ્યાવીસ રૂપિયા પૈસાનો બંધ છે નાઇન્ટી વન રૂપીસ રાધર નાઇન્ટી એટ રૂપી હજી થોડુંક નજીક જવું તો નાઇન્ટી એટના સાથે ઉભા રહેવાય નાઇન્ટી એટ બ્રેક થશે તો બેંક ઓફ બરોડા વુડ બી અ ગોન કેસ આ કેમ કહું છું આટલું દૂરનું કે સી મર્જર કોઈ પણ બેંક માટે મીન્સ આમ કહેવાય છે કે ઓકે વર્લ્ડની નંબર વિશ્વની ત્રીજા નંબરની ક્રમમાં આવી ગઈ બેંક ઓફ બરોડા બટ આર દે ધેટ ઇક્વિપ્ડ મેઇન વસ્તુ એ હોય છે આજે હું કોકને મર્જ કરું કે કોકને મારા અંદર લઈ લઉં બટ શું મારામાં એ ક્ષમતા છે કે એને ડાયજેસ્ટ કરીને મારું પ્રોગ્રેસ એમાંથી વધે ઇનિશિયલી ક્યારે ના વધે ધોવી સમજાવું આપણે કે કેમ હું આ શબ્દ કહું છું પહેલી વાત લેબર પ્રોબ્લેમ કેમ કે બધી વસ્તુ મશીનથી નથી થતી નો ડાઉટ મશીનને બધું કરી દીધું છે આજે બેંક ઓફ બરોડામાં તમે જાઓ તો એવરીથિંગ ઇઝ ડન બાય મશીન ઇવન પાસબુક એન્ટ્રી કો કે ચેકબુક કહો કે વોટ એવર ઇટ ઇઝ મશીન પછી મશીનને ઓપરેટ કોણ કરે છે તો સ્ટાફ સ્ટાફ છે હજી ત્યાં હવે વિજયા બેંકના સ્ટાફ દેના બેંકના સ્ટાફ આવે તો જ્યારે એક બેંકના સ્ટાફ બીજી બેન્કમાં આવે ને તો દે આર કન્સીડર્ડ ટુ બી અ બી ગ્રેડ ઓર સી ગ્રેડ સિટીઝન ઓફ ધેટ બેંક મારો કહેવાનો મતલબ કે એમને અનટચેબલ કે એમને એક અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે આ એક છે પ્રેક્ટિકલ વસ્તુ છે દર્શક મિત્રો આ સમજ એટલે ત્યાં પોલિટિક્સ ઊભી થાય છે મન દુઃખ ઊભું થાય છે એમને જે રીતના મેન્સ એક લો લેવલમાં જોવા હોય છે તો ત્યાં કામ એટલું બધું પર્ફોમન્સ નથી આવતું કામ કરવાની મજા તમને ક્યારે આવે કે જ્યારે તમારા અંદર એક ઉત્સાહ હોય એક જોશ હોય તમે તમારી કેપેસિટી કરતાં વધારે કામ કરો અહીંયા જ્યારે આ સાયકોલોજી આવશે ને ત્યારે બહુ તકલીફ પડશે તો બેસિકલી આ તકલીફ ઇનિશિયલી રહેવાની છે એટલે આપણે સ્ટોપલોસ જે મેં આપ્યો છે એ સ્ટોપલોસ થોડોક દૂરનો છે

એક્સપેન્સીસ છે મર્જ કરશે એટલે ખર્ચો વધ્યો છે સ્મૂથનેસ આવી જોઈએ કામ જ્યારે થાય ત્યારે સ્મૂથનેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આ બે બેંક ઓલરેડી ફરચામાં ગઈ છે રાઈટ બીકોઝ ઓફ મેનેજમેન્ટ ડિસિશન નોટ નેસેસરી ક્લેરિકલ ડિસિશન મેનેજમેન્ટ ડિસિઝન જ્યારે પણ મેનેજમેન્ટ જ કરપ્ટ વોટ એવર ઇટ ઇઝ કરપ્ટ કહો કે તમે જેવી શબ્દ વાપરો કરપ્ટ ઇઝ નોટ ખાલી મની વાઇઝ ટાઈમવાઈઝ બી હોય છે તમે તમારી નોકરી અગિયારથી છ હોય અને અગિયારથી છમાં તમે કામ જ ના કરો ચા પીધે રાખો ને કેરમ રમે રાખો ને બસ ખાલી વાતો કરી રાખો તો એને બી કરપ્શન કહેવાય સરકાર તમને કે બેંક આપને જે પગાર આપે છે એ પગાર અગિયારથી છ કામ કરવાનું આપે છે કે નહીં કે વાતો કરવા માટે કે ગોસિપ કરવા માટે તો એ બી હું એને બી હું કરપ્શનમાં ગણું છું રાઈટ तो मींस करप्ट गर्नु जो करप्शन तो नहीं पर करप्ट के तुम्हें काम चोरी करो छो चो के व्हाटवर इट इज इट्स ऑन द नेगेटिव साइड અહીંયા હવે એ બધી વસ્તુ તકલીફ થશે તો બટ નેચરલ સે ત્યાંથી પણ એ બધી વસ્તુ એકવાર ફિલ્ટર થશે બધું થશે સ્મૂથ થશે પછી આગળ જશે તો આ બે બેંકના જે પણ કર્મચારીઓ છે ઓફિસર્સ લેવલના હોય કે ક્લેરિકલ લેવલ દે હેવ ટુ ગેટ યુઝ ટુ ઓલ ધીસ થિંગ્સ અને પછી આગળ વધશે સો ઇનિશિયલી ક્વાઇટ પોસિબલ એક ટ્રેપ કરવા માટે કે હવા એમાં કરવા માટે મે બી કદાચ થોડોક ઉછાળો આવી જાય બટ આઈ એમ નોટ દેટ હેપી બેસિકલી લુકિંગ ટુ ધીસ થિંગ હા આગળ જઈને તમને બેનિફિટ જોવા મળશે બેંક ઓફ બરોડાનું જે થયું છે પગલું સારું છે પ્રિફરેબલી બેન્કો જેટલી બને એટલી ઓછી હોય નોટ બહુ ઓછી બટ બેન્કો હોવી કમ્પિટિશન હોવી જોઈએ હું ના નથી કહેતો કારણ કે એક સીધી વસ્તુ છે કે તમે દાખલા તરીકે કોઈ રોડ ઉપર જાઓ ને ત્યાં રોડ ઉપર જ તમને ચાર ચાર પાંચ પાંચ બેંકો દેખાય કે કોમ્પલેક્ષમાં જાઓ ચાર ચાર પાંચ પાંચ બેંકો દેખાય તો નો યુઝ કે ચાર બેન્કો હોય અને પછી બસ ખાલી ડિપોઝિટ માટે જ હોય ને એડવાન્સીસ અમુક એકાદી બેન્કના જે મેનેજર એગ્રેસિવ આવ્યા હોય એ જ આપતો હોય તો ચાર બેન્કનો મતલબ જ શું છે અનનેસેસરી એક્સપેન્સીસ આટલા બધા અને અમુક બેન્કોમાં કાગડા બી ના ઉડતા હોય આવા શબ્દો વપરાય છે તો કહેવાનો મતલબ કે ઓલ ધોઝ થિંગ્સ આર હંબા તો જે વસ્તુ થઈ રહી છે થઈ છે બેસિકલી સારી થઈ છે બટ ફોર ધ લોંગ ટર્મ નોટ ફોર ધ શોર્ટ ટર્મ ઓકે હવે હું બેસિકલી માર્કેટ ઉપર આવી જાઉં ધ્રુવી ફાઇનાન્શિયલ યર પત્યો છે એકત્રીસ ત્રણ ઓગણીસ રાઈટ આજે ફાઇનાન્શિયલ યરની શરૂઆત આપણે ગત વર્ષથી આ વર્ષ મીન્સ લાસ્ટ ફાઇનાન્શિયલ યર ઉપર નજર નાખવા જઈએ તો નિફ્ટીમાં અંદાજન પંદરસો પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે વિચ ઇઝ અ વેરી ગુડ વેરી ગુડ રાઇઝ દસ હજાર એકસો સમથિંગનું બંધ હતું લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં આ વખતે દસ હજાર છસો ત્રેવીસ પોઈન્ટ નેવું આપણને બંધ જોવા મળ્યું છે એટલે પંદરસો પોઈન્ટનો ઉછાળો છે હવે પંદરસો પોઈન્ટના ઉછાળાને તમે મહિના દીઠમાં તમે ડિવાઈડ કરો તો હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઇવ પોઈન્ટ્સ રફલી આપણે કહી શકીએ કે વન ટ્વેન્ટી ફાઇવ પોઈન્ટ્સ આપણને દર મહિને ઓન એન એવરેજ આપણને મળી છે આ વર્ષનો લો શું છે તો આ વર્ષનો લો બન્યો છે દસ હજાર ટેન થાઉઝન્ડ ઓપન શું હતું દસ હજાર પાંચસો હવે જે તે વ્યક્તિએ જો એ શરૂઆતમાં દસ હજાર પાંચસો છસોમાં જેને લેણ કર્યું હશે તેમણે એમને પાંચસો પોઈન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે રાઈટ પાંચસો પોઈન્ટ આપણે સો નિફ્ટીની ખાલી વાત કરીને ચાલી કે એક નિફ્ટીની બી વાત કરીને ચાલો તો તમે પાંચસો રૂપિયાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું છે પ્લસ માર્જિન એના સામે આપને અગિયારસો પોઈન્ટ જેટલો બેનિફિટ થયો છે અને જે રીતના ઉછાળો આવ્યો છે એ શો કરે છે કે હવે જે નજીકમાં નજીકનું જે રેઝિસ્ટન્સ આપણને દેખાય છે એ અગિયાર હજાર છસો અઠ્યાસીનું દેખાય છે વિચ ઇઝ અ રિટ્રેસમેન્ટ લેવલ તો અગિયાર હજાર છસો ઇઠ્યાસીનું ફર્સ્ટ હિન્ડ્રન્સ છે ત્યાંથી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે પણ સપોર્ટ આપણે શું ગણવું નજીકમાં નજીકનું તો નજીકમાં નજીકનો સપોર્ટ હું અગિયાર હજાર ચારસો ચાલીસથી અગિયાર હજાર સમથિંગ અગિયાર ચારસો ચાલીસ ઉપર હું ગણું છું કે દેટ ઇઝ સમથિંગ અ ગ્રેટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફર્સ્ટ સપોર્ટ ઇન્ટરમીજીએટ સપોર્ટ એના નીચે હું વાત કરવા જાઉં તો ઇલેવન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ઓર વુડ બી માય સેકન્ડ સપોર્ટ એના નીચે હું ફરી પાછું ગણવા જાઉં તો ઇલેવન થાઉઝન્ડ વન ફિફ્ટી ટુ ટુ હન્ડ્રેડ એના વચ્ચે ક્યાંક સપોર્ટ આવે પણ એ આ ત્રણ સપોર્ટ મેં આપને જે વાત કરી છે આ ત્રણ સપોર્ટમાં ગમે ત્યાં સપોર્ટ માર્કેટ લઈને અગેન ઇટ વુડ ક્રોસ ઇલેવન થાઉઝન્ડ સિક્સ એન્ડ એટી એટ અને આ વર્ષમાં નેક્સ્ટ યરમાં પોસિબલ ટુ સી ટ્વેલ્વ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એટી પ્લસ તો સિક્સ ફિફ્ટી પ્લસ આપણે કન્ઝર્વેટિવમાં હું લઈ જાઉં તો ટ્વેલ્વ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસના ચાન્સીસ છે મે બી ફોર્ટીન થાઉઝન્ડ પણ આવી જાય જે મારો બે હજાર સાત આઠ આઠમાં રાધવ બે હજાર આઠમાંથી હું જે કહેતો હતો કે બે હજાર ઓગણીસમાં મને ક્યાંક કંઈક ચૌદ હજાર નિફ્ટી દેખાય છે એ વખતે મેં કીધી હતી સેન્સેક્સ મને ક્યાંક ચાલીસ હજાર દેખાય છે તમે જસ્ટ ઇમેજિન કરો બે હજાર આઠમાંનું આ પ્રડિક્શન એન્ડ વી આર હેડિંગ ટુ વર્ડ્સ ઇટ તો રાઈટનો આપણે મેં ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ટ્વેન્ટી આ નવા ફાઇનાન્શિયલ ઇયરના બી મેં આપને લેવલ્સ આપ્યા છે કે કયા લેવલ બહુ સ્ટ્રોંગ દેખાય છે એન્ડ વેર વી આર હેડિંગ ટુ સો ક્વોઇટ પોસિબલ ટ્વેલ્વ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ

ઓપોઝિશનમાં ફક્ત કોંગ્રેસ નથી આવતી બીજી ઘણા બધા મહાગઠબંધન અને બધા જે છે એમના બી જે એક્શન્સ આપણે જે જોયા છે ઇન સિક્યુરિટી એ લોકોને જે ફીલ દેખાય છે કે બબે સીટ ઉપરથી જે ફાઇટ કરવા જઈ રહ્યા છે અને જે એમના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે ધ કોશિયસ વે ધે આર અપ્રોચિંગ ધ પબ્લિક જે રીતના લુક્રેટિવ ઓફર આવી રહી છે ફોર એક્ઝામ્પલ એક લુકરેટિવ ઓફરની વાત કરું તો કે બે વર્ષે બોતેર હજાર રૂપિયા આપવાની વાત ચાલે છે તો બોતેર હજાર ક્યારે તમે આપી શકો જ્યારે તમારું જીડીપી ગ્રોથ હોય દર્શક મિત્રો આ વસ્તુ ખાસ સમજો તમારા સ્ટોક માર્કેટ સાથે રિલેટેડ છે હું પોલિટિકલ વાત નથી કરતો આઈ એમ નોટ કન્સર્ન આપ જ્યારે હું આ શોમાં બેઠો છું મને કોઈ કન્સન નથી કે મને પોલિટિકલ સ્ટેબિલિટી જોઈએ મારો સ્ટોક માર્કેટ વધવો જોઈએ કેમ વધે પોલિટિકલ સ્ટેબિલિટી હોય તો એ તમે પછી એનડીએ સરકાર લાવ યુપીએ લાવો ભાજપ લાવ કોંગ્રેસ લાવ સપ્પા લાવ બસપ્પા લાવ ટીએમસી લાવ દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ રાઈટ હાલના તબક્કે શું દેખાય છે એ સિન્રીઓ હું આપના સામે ઓન ઇકોનોમી ગ્રાઉન્ડ શું આપણને ફીલ થાય છે એ હું આપણે કહું છું મારી દ્રષ્ટિથી તો ઓપોઝિશન ને તમે ખાસ કરીને કોંગ્રેસ કોંગ્રેસનું એમ કેવું છે કે અમે સેવન્ટી ટુ થાઉઝન્ડ આપને આપીશું જે ટ્વેન્ટી પબ્લિક જે છે ભારત દેશની જે બિલો પોવર્ટી જે ગરીબ છે એમને અમે 72000 હજાર રૂપિયા આપીશું સૌથી પહેલી વાત આ વાત તો પહેલા હજમ થતી નથી 72000 હજાર તમે આપવા જશો તો તમારા પાસે પછી લેબર નહીં રહે કારણ કે બોતેર હજાર એટલે છ હજાર રૂપિયા દર મહિને જે મળે તો આજે કામવાળી બાઈ જે આપણા ઘરમાં આવતી હોય છે જે પંદરસો બે હજાર ત્રણ હજારમાં જે લેબર કામ કરે છે એ જેમ કહે છે કે મને છ હજાર સરકાર આપે છે હું કામ કરવા શેના માટે આવું એટલે તમારે એમને ક્યાંક બાર હજાર પંદર હજાર વીસ હજાર આપવા પડે એમને તમારે ત્યાં બોલાવવા માટે તો બટ નેચરલ છે બધી વસ્તુ કેટલી મોંઘી થઈ જશે એ વિચારો અનધર થિંગ તમારે જ્યારે બોતેર હજાર આપવાની વાત આવે તમારે પૈસા છે ક્યાં ક્યાંથી લાવશો તો સ્ટેટમેન્ટ આવ્યું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર પાસેથી કે જીડીપી ગ્રોથ જે રીતના વધી રહ્યો છે જે ટેક્સ કલેક્શન આવશે કે જે દેખાઈ છે એમાંથી આપણે આપીશું અને એવું ઇકોનોમિસ્ટે અમને કીધું છે કે હા થઈ શકે છે આ બધી વસ્તુ તો જો એ થઈ શકે છે જો એ થયું છે આપે જે બે હજાર ચૌદમાં જે સરકાર છોડીને ગયા હતા ત્યારે તો તમે માઇનસમાં હતા તમારે એડવાન્સ ડિવિડન્ડ તમારે લેવો પડતો હતો કોલ ઇન્ડિયામાંથી દશક મિત્રો યાદ કરજો બાવીસ હજાર કરોડનું કારણ કે ભારત દેશના ફાઈનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેશમાં ના જાય તમારા વેસ્ટ પેપર બાસ્કેટમાં ના જાય લોકો મીન્સ એફઆઈઆઈ તમને બિલકુલ જંક કેટેગરીમાં ના નાખી દે એટલે આપણે આગલા વર્ષનું ડિવિડન્ડ આગ બે હજાર ચૌદમાં લઈ લીધેલું એડવાન્સ બાવીસ હજાર કરોડ કોલ ઇન્ડિયાનું યાદ રાખજો ભૂલતા નહીં એ બાવીસ હજાર કરોડનું ડિવિડન્ડ લઈને તમે તમારું બેલેન્સ શીટ કે ફિઝિકલ ડેફિસિટ જે તમે તમારી સાચવેલી એ તમે સાચવેલી એ જે સાચવેલી એટલે ખાડામાં હતા પોલિસીસ કશું થતી નથી બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા એમાંથી આજે આ દેશ બહાર આવ્યો છે એમાંથી આ દેશ આજે બહાર આવ્યો છે આજે બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રોપર છે કરંટ અકાઉન્ટ ડેફિસિટ પ્રોપર છે મીન્સ કંટ્રોલેબલ છે જીડીપી ગ્રોથ તમને દેખાડે છે બધું તમને પોઝિટિવ દેખાડે છે તો પછી આ બધી વસ્તુ કરવાનો ક્યાં મતલબ છે દેશ આગળ વધી રહ્યો છે દેન વાય ગીવ લુક્રેટિવ બાજુ સબસિડી બંધ કરી દીધી બીજી બાજુ છ હજાર તમે આપવાની વાત કરો છો એક બાજુ તમે જ તમે બી વાત કરતા હતા કે સબસિડી નાબૂદ કરો જૂની સરકાર બી કહેતી હતી એ યુપીએની સરકાર હોય કે જે બી સરકાર હોય એ બી કહેતી હતી આજે ફરી પાછો તમે ત્યાં જાઓ છો તો આ બધી વસ્તુને સાઈડમાં મૂકો વી નીડ પોલિટિકલ સ્ટેબિલિટી જે બી સરકારને તમે વોટ આપો વોટ આપો રાઈટ કારણ કે અત્યારે સિઝન ચાલે છે તો એ શબ્દ હું બી કહી દઉં છું જે બી સરકારને વોટ આપો વોટ આપો અને આપ વિચારીને આપો કે પોલિટિકલ સ્ટેબિલિટી અને માર્કેટ ક્યાં ચૌદ હજાર તમને દેખાડશે તો ચૌદ હજાર માર્કેટ કે બાર હજાર છસો એસી કે જે મેં આપણે ટાર્ગેટ કીધા છે કે મને આ મહિનામાં દેખાય છે જે રીતના આપણને પોઝિશન્સ બનતી જોવા મળી છે દર્શક મિત્રો જે રીતના પોઝિશન જોવા મળી છે કેરી ઓવર રોલ ઓવર બધી વસ્તુ કઈ રીતના બાઈંગ જે દેખાય છે તો યસ વી આર સીંગ સપોર્ટ એટ ઇલેવન થાઉઝન્ડ ફોર એન્ડ ફોર્ટી તમે ફોર હંડ્રેડ લખી શકો છો ઓન ધ હાયર સાઈડ નજીકમાં નજીક ટ્વેલ્વ થાઉઝન્ડ સિક્સ હન્ડ્રેડ ફિફ્ટી પ્લસ છે જોશ હોવો જોઈએ એક સિંગલ પાર્ટીના લાવવા માટે આખા દેશમાં વાત કરું છું ફક્ત ખાલી ગુજરાતની વાત નથી કરતો સો ઇફ ધીસ ઇઝ પોસિબલ વિચ ઇઝ પોસિબલ માર્કેટ નો ડાઉટ થોડુંક ઓવરબોડ ઝોનમાં છેલ્લા બે ત્રણ સપ્તાહથી તો એક માઇનર કરેક્શન આપણે જોઈ શકીએ છીએ એટલે ચારસો ચારસો ચાલીસ કીધી છે એટલે અહીંયાથી બસો નીચે આજે તમે જુઓ તો માર્કેટ ગેપ અપ છે તો બસો ત્રણસો પોઈન્ટ માર્કેટ કરેક્શન આપી દે ડોન્ટ ગેટ અફ્રેડ આ જે ઘટાડો આવે છે ગો એન્ડ બાય એન્ડ ખાસ કરીને બેન્ક્સ માર્કેટને ઉપર લઈ જવામાં બેન્ક નિફ્ટી વુડ બી એ સ્ટ્રોંગ થિંગ ગેસ ઓઇલ એન્ડ ગેસ તો છે જ એમાં આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ બી છે જ દિવાળી વખતે મેં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા આજે ત્રણે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લો તમને કેવા તમને રિટર્ન આપી રહ્યા છે સો ડોન્ટ બી અફ્રેડ ડોન્ટ બી અફ્રેડ જે સારી કંપનીઓ છે એને ગ્રાબ કરો જે સારી કંપનીઓ છે જે કંપનીનો આગળને એમને કોન્ટ્રાક્ટ મળવા જઈ રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ છે એમને બી બેનિફિટ થશે ઓલ શટલિંગ રીશફલિંગ હેઝ બીન ડન માર્કેટ ઇઝ ઇન અ પોઝિટિવ મૂડ ધ્રુવી સો મૂવ ફોરવર્ડ ચોક્કસ હા તો જે પ્રકારે હરેશભાઈ વાત કરી કે બજારની અંદર અત્યારે ને આવનાર સમયની અંદર કા કા પરિબળો ખાસ કરીને કામ કરી શકે છે અને કા કા પરિબળોથી કા પ્રકારની ઇફેક્ટ બજારની અંદર પડશે તેના વિશે પણ વાત કરી ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલાં બેંક નિફ્ટી પર આવી જવું હવે બેન્ક નિફ્ટમાં બી લેવલ્સમાં દર્શક મિત્રોને કે રસ હશે ઓકે તો બેંક નિફ્ટી જ્યાં સુધી મને દેખાય છે નજીકમાં નજીક તેત્રીસ હજાર પાંચસો આસપાસ આસપાસ ત્યાં સુધી આવી શકે છે આજે બેંક નિફ્ટી આપની જો છે ત્રીસ હજાર ચારસો હું તેત્રીસ હજાર પાંચસો કહું છું એટલે ત્રણ હજાર ત્રીસ હજારના ત્રણ હજાર કેટલા થયા દસ ટકા આ મહિનામાં એપ્રિલ ઓર મે વોટ એવર ઇડઝ ટેન પર્સન્ટ રાઈઝ ઇઝ પોસિબલ ઇઝ પોસિબલ આપ ફક્ત જે વ્યક્તિને કેન્ડલ સ્ટીક વાંચતા આવડે છે કેન્ડલસ્ટિક પેટર્ન વાંચતા આવડે છે એ જઈને ચાર્ટ જુએ ક્વાર્ટરલી ચાર્ટ જુઓ તમે યસ ક્વાર્ટરલી ચાર્ટ છે ક્વાર્ટરલી ચાર્ટમાં એક ચેનલ પટ્ટી બનેલી છે ચેનલ પટ્ટીમાં જે ગયા બે મહિનાનું જે કેન્ડલ બન્યું છે એ એન્ગલ ફિંગ બુલ કેન્ડલ છે અને એંગફિંગ બુલ કેન્ડલને વોલ્યુમ સાથે ગયા મહિનામાં આપણને ક્રોસ જોવા મળ્યું છે કહેવાનો મતલબ કે માર્ચ મહિનાઓએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મંથના જે બે કેન્ડલ બન્યા છે એ બંને કેન્ડલને ઓવરલેપ કરીને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યું છે સો ધેટ ઇન્ડિકેટ્સ ધેટ ઇન્ડિકેટ્સ કે બેંક નિફ્ટી વિલ ગો ટુ અર્થ થર્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ જે ચેનલ પટ્ટીની જે ટોપ છે આ મહિનાનો ટોપ થઈ શકે છે લો શું બનશે ચોવીસ હજાર બસો ચોલીસ એ આપનું એક સ્ટોપલોસ છે છતાં બી હું બીજો સ્ટોપલોસ નજીકમાં નજીકનો બને એ હું આપને આપવાનો પ્રયાસ કરીશ તો ટ્વેન્ટી નાઇન થાઉઝન્ડ વન એન્ડ ટ્વેન્ટી ઓગણત્રીસ હજાર એકસો વીસ કે બાવીસ એના નીચે જો બંધ આપે તો

થર્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ ધોવી તો ઇટ ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ તમે ફ્યુચરમાં તમે કામ કરવાના છો ઓપ્શન્સમાં તમે કામ કરી શકો છો એક ફંડ તમે કરીને એક રિસ્ક આપ લઈ શકો છો સ્ટોપલોસ મેં આપને આપ્યો છે રાઈટ તો જસ્ટ આપને કેલ્ક્યુલેટ કરવાનું છે કઈ રીતના બેસ્ટ વેમાં યુ રાઈટ ધીસ રેલી અને આ રેલીનો આપ બેનિફિટ લઈ શકો છો આપ આપની મૂડી વધારી શકો છો જોતા રહેજો આ ચેનલ ચોક્કસ હરીશ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરવા માંગુ ને સૌ પ્રથમ બીપીસીએલ અંગે આપને પૂછવા માંગુ તો બીપીસીએલ અંગે શું કહેશો બીપીસીએલ ઓકે બીપીસીએલ ને પણ હું પોઝિટિવ માં ગણું પણ નો નો પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂ થી અત્યારે નહીં રાઈટ હું યરલી વાત કરું છું તો વર્ષમાં ના મને અત્યારે સંકેત નથી દેખાતા તો હું અવોઇડ કરીશ ઓન ધ ડેલી બેસિસ યસ ઇટ ઇઝ પોઝિટિવ બટ એ ક્યારે પોઝિટિવ થાય ડેલીમાં બી બેક આવે છે આપણને કોઈ ના નથી ચારસો બાર પંદર ચારસો પંદર રાદર અત્યારે છે ત્રણસો સત્તાણુંનો નો તો ચારસો પંદર ઉપર આવે ને તો હું કદાચ આમાં વિચારું પછી હું વિચારીશ

તો બીજો હું તો ટ્રેડિંગ કરતો નથી મીન્સ આઈ એમ હું ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી જ્યાં પણ મારી ફેમિલી મારા સન મારા સગા સંબંધીઓ મારા મિત્રો જ્યાં એ લોકો કરતા હોય છે પણ કારણ કે મારી ફેમિલી અંદર ઇન્વોલ્વ છે એન્ડ વી આર ટુગેધર તો દેખીતી વસ્તુ છે ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં મારું જોઈ શકો છો તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નો ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર